નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવૈયા આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં પ્રકરણ નંબર 7 હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ હવામાન એટલે કે વેધર અને પ્રવૃત્તિ નંબર 1 અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી મેળવવી. અઠવાડિયાના એટલે કે જે 7 દિવસ આપણે અઠવાડિયામાં આવે છે એમાં હવામાનની આંકડાકીય માહિતી મેળવવાની છે કે તાપમાન છે એ કેટલું છે, ભેજનું પ્રમાણ ટકામાં કેટલું છે વગેરે. હવે આગળ આપણે જોઈએ પ્રસ્તાવના. હવે એમાં તમને થોડાક પ્રશ્ન પૂછ્યા છે કે સમજવા માટે હવામાન, તો કે શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? આપણે અહીં બાજુમાં એક આકૃતિ છે જે સાપુતારા જેનું હિલ સ્ટેશન છે આપણે ગુજરાતમાં આવેલું એની આકૃતિ છે. ત્યારબાદ જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. તમારા પરિવારના પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરના વડીલો દ્વારા હવામાનની ચર્ચા થતી સાંભળી હશે. તમે રમત શરૂ કરતા પહેલાં નિષ્ણાંતોને એટલે કે જે હવામાનની આગાહી કરતા હોય એવા વ્યક્તિને હવામાનની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા હશે. આવું શા માટે? તે માટે તમને ક્યારેય પણ નવાઈ લાગે છે ખરી? તો આપણે આગળ જોઈએ હવામાન. કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે. આપણા જીવન પર તેની ગહન એટલે કે ઊંડી અસર પડે છે. કોની? હવામાનની. હવે આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ, રોજિંદી એટલે કે આપણે જે રોજ પ્રવૃત્તિ કરીએ છીએ અથવા તો જે આપણે રોજ કાર્ય કરીએ છીએ તે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે. હવે ટેલિવિઝન એટલે કે ટીવી, રેડિયો તથા ન્યૂઝ પેપરમાં હવામાનના દૈનિક એટલે કે દરરોજના સમાચાર આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવમાં એટલે કે હકીકતમાં હવામાન શું છે? આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલિત સાધે છે, એટલે કે એ જે પ્રાણીઓ વસવાટ કરે છે જે તે સ્થળે એ કેવા અનુકૂલન સાધે છે. આપણે ધોરણ 6માં 9માં ચેપ્ટરમાં જોઈ ગયા કે ઊંટ, પછી સાપ અને ઉંદર જેવો દરમાં રહે છે અને ઊંટ છે એ રણમાં રહે છે, બરાબર? તો આપણે એનું અનુકૂલન, ત્યારબાદ એમાં વનસ્પતિ પણ હતી. આપણે આ ચેપ્ટરમાં માત્ર પ્રાણીઓની વાત કરવાની છે. ત્યારબાદ આપણે પાણીમાં જોયું હતું માછલી, એનો આકાર ધારા રેખી આકાર એવી રીતે એ અનુકૂલિત થયેલી હતી, તો એવા વગેરે પાણી. ત્યારબાદ આપણે હિમસિત્તો, સ્નો લેપર્ડ એવું આપણે નામ આવી ગયું, તો એવા જે બધા પ્રાણીઓ છે એની જીવનશૈલી કોને આધારે કીધી? જો રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે એ આપણે આગળ આપણે સમજવાનું છે. તો આવી રીતે જો પ્રાણીઓ છે આ મંકી, વાંદરો, ઉંદર, ત્યારબાદ કેટલાક પક્ષી અને જે દરિયામાં વસવાટ કરતા, ત્યારબાદ આવા કાચબા જેવા સરીસૃપો, વેલ વગેરે જેવા જે પ્રાણીઓ છે પોતાના રહેઠાણમાં કેવી રીતે અનુકૂલન સાધે છે જે આબોહવા પર આધાર રાખે છે. હવે આપણે સમજવાનું છે હવામાન, જેને આપણે વેધર પણ કહીએ છીએ. હવે આકૃતિ 7.1માં તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 7.1માં ન્યૂઝ પેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે, જે આવી રીતે છે. આપણે અહીં બાજુમાં આપેલો છે, જો આકૃતિ 7.1 સમાચાર પત્ર એટલે કે ન્યૂઝ પેપર છે એમાં આવેલો હવામાન સમાચારનો નમૂનો.
હવે એમ આપણે જોવાનું છે તો કે દૈનિક હવામાન એટલે કે દરરોજનું હવામાન સમાચારના છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. આપણે દરરોજનું જે સમાચાર ન્યૂઝપેપર આવે છે એમાં દૈનિકના હવામાન આવે છે. તમે જુઓ કે એમાં વરસાદ જો ચોમાસાની સિઝન હોય તો એ પણ દર્શાવેલો હોય, તાપમાન કેટલું છે એ અને ભેજ કેટલા ટકા છે એ પડેલો છે એવી રીતે આપણે એ ન્યૂઝ પેપર દ્વારા જાણવા મળે. વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે ન્યૂઝ પેપરમાં જુઓ તો એમાં આગળ તમને કહેવામાં આવે કે ભાઈ આટલી તારીખ સુધી છે એ હવામાન આ જે વરસાદ છે એની સિસ્ટમ સક્રિય છે એટલા માટે એટલા દિવસ માટેની આગાહી એવું લખેલું આવે છે. એટલે કે એમ કીધું છે કે વળી એમાં આજના દિવસમાં હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. હવે તમે જાણો છો ભેજ કોને કહેવાય તો કે હવામાં પાણીની વરાળના માપનને કોણમાં તો કે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. ભેજ કોને કહેવાય તો કે જે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે. અહીં આપણે જો 7.1 ન્યૂઝ પેપરમાં આપણે દર્શાવેલો છે નમૂનો દરરોજનો, એમાં વરસાદ તાપમાન ભેજ વગેરે જેવી માહિતી છે. તો આપણે અહીં એનું ગુજરાતી પણ કન્વર્ટ કરેલું છે. મેક્સિમમ એટલે કે મહત્તમ વધારેમાં વધારે તાપમાન તો 16.1 સેલ્સિયસ. ત્યારબાદ મીન લખેલું છે એટલે કે મિનિમમ એટલે કે ન્યૂનતમ ઓછામાં ઓછું તાપમાન 2.6 સેલ્સિયસ. સેલ્સિયસ છે એ તાપમાનનો એક એકમ છે અથવા તો સેલ્સિયસની જગ્યાએ ફેરેનહીટ પણ વપરાય છે. હવે આપણે જોવાનું છે કે અહીંયા જો આવી રીતે લખેલું છે મેક્સિમમ 16.1 સેલ્સિયસ અને મિનિમમ 2.6 સેલ્સિયસ. હવે સનસેટ અને સનરાઈઝ આવી રીતે લખેલું હોય તો સનસેટ એટલે કે તો કે જો સનસેટ એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદય એવું આવે તો સનસેટ એટલે સૂર્યોદય. સનસેટ એટલે શું થાય સૂર્યાસ્ત થાય છે સૂર્યાસ્ત થાય. ત્યારબાદ ટ્યુઝડે એટલે કે મંગળવારે 5:41 PM આપણે AM ને PM એવું આવે બરાબર. તો PM ક્યારે તો કે 12 વાગ્યા બપોરના 12 વાગ્યા પછીનો જે સમય હોય એને PM પછી રાતના 12 વાગ્યા પછીનો શું થઈ જાય તો કે AM. તો સનસેટ એટલે કે સૂર્યાસ્ત તો એ જે મંગળવારનું છે એનું તમને અહીંયા દર્શાવેલું છે કે 5:41 જો આ લખ્યું સૂર્યાસ્ત મંગળવાર 5:41 PM એ આ છે મંગળવારનો. ત્યારબાદ બીજા દિવસે સૂર્યોદય થાય બરાબર. સૂર્યાસ્ત પછી મંગળવારે સૂર્યાસ્ત છે એટલે બીજા દિવસે કયો વાર હોય બુધવાર અને સૂર્યોદય સવારનો સમયગાળો એટલે કે 7:15 એટલે કે 7:15 કલાકે. ત્યારબાદ સૂર્યાસ્ત બુધવાર 11:13 એટલે કે 11:13 AM સવારનો જે સમયગાળો છે એ. ત્યારબાદ મંગળવારનો 11:05 છે એ સૂર્યાસ્તનો સમયગાળો આવી રીતે દર્શાવેલો છે બરાબર એનો સમયગાળો વારનો. ત્યારબાદ જો અહીંયા લખેલું છે તો કે મિસ્ટ અથવા ફોગ એટલે કે ધુમ્મસ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ધુમ્મસ અને પાર્ટલી ક્લોઉડ સ્કાય એટલે કે આંશિક વાદળસાયું આકાશ. ત્યારબાદ મીન લખેલું છે એટલે કે મિનિમમ એટલે કે ન્યૂનતમ મંડે એટલે કે સોમવાર. ત્યારબાદ ટેમ્પરેચર ટેમ્પ વિલ બી અરાઉન્ડ એવું લખેલું છે. ટેમ્પ એટલે ટેમ્પરેચર એટલે કે તાપમાન તો મીન ટેમ્પ આશરે એટલે કે ન્યૂનતમ તાપમાન આશરે 4 સેલ્સિયસ રહેશે અને સોમવારે મહત્તમ એટલે કે વધારેમાં વધારે ભેજ કેટલો છે 83% અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછો ભેજ છે એ 37% એવી રીતે છે એ દર્શાવેલું છે. હવે આપણે આગળની સ્લાઇડ જોઈએ એમાં તમારે પ્રવૃત્તિ નંબર 1
કે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી મેળવવી? તો પદ્ધતિ જોઈએ તો કે સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાનનો રિપોર્ટ કાપીને ભેગો કરો, જે આપણે આગળના નમૂનામાં જોયો. આવો એક નમૂનો હોય અથવા તો ગુજરાતીમાં પણ લખેલો હોય એવો તમારે નમૂના ભેગા કરવાના છે આખા અઠવાડિયા દરમિયાન. ત્યારબાદ આ બધા રિપોર્ટને તેને સફેદ કાગળ કે જે શાર્ટ પેપર હોય એમાં ચોંટાડી દો, જેથી આપણે ખબર પડે કે જે વાર હોય એ મુજબ આપણે લગાડીએ એટલે આપણે ખબર પડે કે દરરોજનું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અને ભેજ કેટલો છે અથવા તો વરસાદ કેટલો છે. હવે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક નંબર 7.1 છે, એમાં નોંધ કરવાની છે. હવે પ્રથમ આડી લાઇનમાં નમૂના લખીને આપેલો છે, પ્રથમ આડી લાઇન છે એમાં તમને નમૂનો લખીને આપી દીધેલો છે. હવે બાકી બધી ઊભી હારમાં તમે શાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો. પહેલાં શું કીધું તો કે જે આડી લાઇન છે એમાં નમૂના લખીને આપેલા છે, આપણે જોઈએ આ નમૂના. તો જો આડી લાઇન છે તો એમાં નમૂના લખીને આપેલા છે, એમાં તારીખ, મહત્તમ તાપમાન એટલે કે દિવસ દરમિયાન વધુમાં વધુ તાપમાન કેટલું છે, ન્યૂનતમ એટલે કે ઓછું તાપમાન એ તારીખે એ વારે કેટલું છે, ત્યારબાદ લઘુત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે, મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે. હવે જો અહીંયા લઘુત્તમ એટલે કે ઓછું થાય, હવે વરસાદ તો મિમીમાં દર્શાવેલો હોય તો એ છે કે એ દિવસ દરમિયાન નથી, એ તમને આડી લાઇનમાં છે, એ આડી જે હરોળ છે એમાં તમને દર્શાવેલો છે. હવે બાકીની ઊભી હારમાં તમે શાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી, તમે જે અઠવાડિયા દરમિયાન જે એકઠા કરેલા નમૂના છે હવામાનના રિપોર્ટ કાપીને ભેગા કરેલા છે, એ તમારે નમૂનાની અંદર લખવાના છે. તો આ ઊભી લાઇનમાં તો આપણે કઈ તારીખથી લખશું તો કે 23/8/2018થી 30/8/2018 સુધીના આપણે જે ન્યૂઝપેપર હોય એમાંથી એકઠા કરેલા છે. તો આપણે પહેલાં તારીખ લખશું તો 23/8/2018. હવે એ દિવસનું મહત્તમ તાપમાન એટલે કે વધારેમાં વધારે તાપમાન કેટલા સેલ્સિયસ, તો એમાં દર્શાવેલું હોય 37.2 સેલ્સિયસ. તો ન્યૂનતમ તાપમાન ઓછામાં ઓછું તો કે 27.8 સેલ્સિયસ. આ કઈ તારીખનું તો કે 23 તારીખનું વાત કરે. તો એ દિવસનું લઘુત્તમ ભેજનું પ્રમાણ ટકામાં છે તો કે 56% ઓછું, બરાબર, લઘુત્તમ ભેજનું એટલે કે ઓછું, જેવી રીતે આમાં ન્યૂનતમ તાપમાનને ન્યૂનતમ કહેવામાં આવે એવી રીતે ભેજને લઘુત્તમ. તો મહત્તમ ભેજનું તાપમાન પ્રમાણ ટકામાં છે એટલે કે 82%. તો એ દિવસ દરમિયાન છે એ વરસાદ પડેલો છે તો કે હા, કેટલો તો કે 22 મીમી છે એ વરસાદ પડેલો છે 23/8/2018. ત્યારબાદ એવી રીતે દરેક દિવસે 24/8/2018 તો એ દિવસનું મહત્તમ વધુમાં વધુ તાપમાન તો 37.4, એવી રીતે 25 તારીખનું 37.5 સેલ્સિયસ તાપમાન, 26 તારીખનું 37.3, 27 તારીખનું 36.7, 28 તારીખનું 37.1, 29 તારીખનું 36.9 અને 30 તારીખનું 36.6. આ રીતના મહત્તમ એટલે કે વધુમાં વધુ એ દિવસ દરમિયાનનું તાપમાન. એવી જ રીતે ન્યૂનતમ તાપમાન 23 તારીખથી 30 તારીખનું આવી રીતે જે 27, 28, 27 એવી રીતે સરેરાશ છે એનું ન્યૂનતમ તાપમાન છે. ત્યારબાદ લઘુત્તમ ભેજનું પ્રમાણ 2% છે તો કે એ દિવસ દરમિયાન જે આપણે ભેગા કરેલા છે નમૂના, તો એ દિવસ દરમિયાનનું તાપમાન કેટલું તો કે 54, 50, 48, 52, 56. તો કે 48 અને 56ના જે ગાળો છે ભેજના પ્રમાણ એટલામાં એટલું ઓછામાં ઓછું તાપમાન છે. ત્યારબાદ મહત્તમ એટલે કે વધારેમાં વધારે કેટલા પ્રમાણમાં ટકામાં ભેજ પડેલો છે તો કે 82, 70, 67. તો કે 67 લઈને સરેરાશની આપણે વાત કરીએ, 67 લઈને જે 82% સુધીનો છે એ વધારે આ જે અઠવાડિયા દરમિયાનનો રિપોર્ટ છે.
ત્યારબાદ જો કેટલાક દિવસે છે એ વરસાદ પડેલો છે ને કેટલાક દિવસે છે એ વરસાદ મીમીમાં પડેલો નથી તો 23 તારીખે છે ત્યારે 22 મીમી વરસાદ પડેલો છે 26 તારીખે 8 મીમી 27 તારીખે 10 મીમી અને 29 તારીખે 15 અને 30 તારીખે 5 મીમી વરસાદ પડેલો છે એવો આપણે જે ન્યૂઝ પેપરના નમૂના આપણે ભેગા કરેલા છે એમાં એવી રીતે દર્શાવેલો છે તો આ તમારું કોષ્ટક 7.1 અઠવાડિયામાં હવામાનની આંકડાકીય માહિતી છે એ આપણે એકઠે કરીને લખેલી છે તો આપણે નિર્ણયમાં જોઈએ તો કે અઠવાડિયાના બધા દિવસોમાં મહત્તમ આ જે મહત્તમ છે અઠવાડિયાના બધા દિવસોમાં એ મહત્તમ એટલે કે વધુમાં વધુ અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું શેમાં છે સેલ્સિયસમાં તાપમાન છે તો કેવું તાપમાન છે તો કે અલગ અલગ હોય છે ત્યારબાદ તો કે હવામાં ભેજનું પ્રમાણ જે ટકામાં હતું પણ સાધારણ ફેરફાર સાથે એટલે કે થોડા ઘણા ફેરફાર સાથે અલગ અલગ હોય છે એક જ દિવસનું એક હોતું નથી ક્યારેક એક પણ હોય છે તો આવી રીતે સાધારણ રીતે અલગ અલગ હોય છે પહેલાં કોની વાત કરી તો કે અઠવાડિયાના બધા દિવસોમાં પહેલાં તાપમાનની વાત કરી તો કે મહત્તમ અને ન્યૂનતમ કેવું છે અલગ અલગ છે ત્યારબાદ હવામાં ભેજનું પ્રમાણ ટકામાં કેવું છે તો કે એ પણ અલગ અલગ છે અને અઠવાડિયા દરમિયાન અમુક દિવસે વરસાદ આવેલ છે જો અમુક દિવસે જે વરસાદ આવેલ છે અને અમુક દિવસે વરસાદ આવેલો હતો નથી તો તમારી આ હતી પ્રવૃત્તિ નંબર 7.1 અને કોષ્ટક નંબર 7.1 એની વિગત તો આપણે આજના વિડીયો લેક્ચરમાં બસ આટલો જ હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે વર્ષામાં પણ ત્યારબાદ વાતાવરણીય રોજબરોજની પરિસ્થિતિ અને મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં થોડુંક આપણે વધારે અભ્યાસ કરવાનો છે તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ અસ્તુ